અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા પ્રૌઢ મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા સોળ વર્ષની ઉંમરે તેઓ ચેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા તેમણે ત્રણસો રૂપિયાના પગારથી એ બીસ એન્ડ કુમાં કામ કર્યું હતું બે વર્ષ બાદ એ બી એ બીસ એન્ડ ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે ઓગણીસો બાસઠમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી રિલાયન્સ પોલિએસ્ટર યાનની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી ટેક્સટાઇલ વ્યવસાયમાં તકો હોવાનું લાગતા ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઇસોસિએશન ઓગણીસો સત્યોતેરના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી સમય ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવી અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાંસલ કરવાની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનર્જી એનર્જી પાવર ટેક્સટાઇલ મૂડી બજારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો

નવેમ્બર બે હજાર પાંચમાં બે હજારમાં ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને મેન ઓફ સેન્ચુરીનું સન્માન અપાયું હતું એશિયાટ વીક મેગેઝિન દ્વારા ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને બે હજારમાં એશિયાના સૌથી વધુ શક્તિશાળી પાવર પચાસ વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો જૂન ઓગણીસો અઠ્ઠાણુંમાં માં સૌ પ્રથમ વોર્ટન સ્કૂલનો ડોન મેડલ પ્રાપ્ત કરવાનું ભારતીયનું ગૌરવ ધીરુભાઈને પ્રાપ્ત થયું હતું ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધીરુભાઈ અંબાણી મેન ઓફ ટ્વેન્ટી એથ સેન્ચુરી જાહેર થયા હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બે હજારમાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ગ્રેટેસ્ટ ક્રિએટર ઓફ વેલ્થ ઇન જાહેર થયા સફળ ઉદ્યોગ વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્વિતીય વિરલ પ્રતિભાનું નિધન છ જુલાઈ બે હજાર ના રોજ મુંબઈ ખાતે થયો હતો ભારતીય પોસ્ટ વિભાગે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર માં ધીરુભાઈ અંબાણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અસ્તો